દર્શક મિત્રો, જ્યારે બેસ્ટ પ્રોજેક્ટની વાત આવે ને ત્યારે એક જ નામ મગજમાં આવે, રાજકોટિયન વ્લોગ્સ. કારણ કે અત્યાર સુધીમાં અમે તમારા સુધી એવા એવા પ્રોજેક્ટ ડિલિવર કર્યા છે, એમાં જ વધુ એક ટપકું ઉમેરવા જઈ રહ્યો છું, જે છે આપણો આજનો પ્રોજેક્ટ. ચારેય સાઈડથી ઓપન આપણો ફ્લેટ, લગભગ 1300 કાર્પેટમાં આપણો આજનો 3 BHK ફ્લેટનો પ્રોજેક્ટ તમારા માટે લઈને આવ્યો છું, એ પણ નાના મવા જેવા એકદમ ક્રીમ એરિયામાં. અને તમારા બજેટમાં જ આપણો આજનો આ ફ્લેટ છે, કારણ કે આ બજેટમાં આ એરિયામાં બીજે ક્યાંય ફ્લેટ તમને જોવા નહીં મળે. તો ચાલો વધુ ટાઈમ ન લેતા 1390 કાર્પેટનો આપણો આજનો આ ફ્લેટ હું તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. તો મારી સાથે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો આવો પધારો આપણા આજના પ્રોજેક્ટમાં. 1390 કાર્પેટનો આપણો 3 BHK ફ્લેટ છે. બિલ્ડિંગ વિશેની માહિતી આપણે આગળ લઈએ. મેઇન ડોરથી એન્ટર થતાની સાથે તમને આખે આખો આ ફોયર એરિયા જોવા મળે છે. ફોયર એરિયાની વાત કરું તો 4x5 નો પ્લોટનો ફોયર એરિયા તમને જોવા મળે છે. આ ફોયર એરિયા કંઈક એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તમે તમારી ફેમિલી સાથે ફ્લેટમાં અંદર રહેતા હોય તો દરવાજો ઓપન હોય તો પણ તમને કોઈ જોઈ શકશે નહીં, એટલે પ્રાઇવસી ખૂબ જ મેન્ટેન થવા જઈ રહી છે. તો હવે ફોયર એરિયાથી તો હું ઓલમોસ્ટ અંદર આવી જ ગયો છું. આ ફ્લેટ જે આપણે ઓલમોસ્ટ 1300 કાર્પેટમાં આવેલો છે ત્યાં તમને આવડી મોટી સાઈઝમાં લિવિંગ એરિયા જોવા મળે છે. આ પ્રોજેક્ટ અને આ ફ્લેટની એક જ ખાસિયત છે કે જે પણ વસ્તુ ટેનામેન્ટમાં તમને જોવા મળે છે, મોટી સાઈઝનો હોલ, કિચન ને રૂમ, એ બધી વસ્તુ આપણે ફ્લેટમાં નાખી દીધી છે. એટલે તમે કીધું કે જ્યારે બેસ્ટ ઘર ને બેસ્ટ પ્રોજેક્ટની વાત આવે ત્યારે રાજકોટિયન વ્લોગ્સ એક જ તમારા માટે હોવું જોઈએ. તો આ છે તમારો આજનો લિવિંગ એરિયા. લિવિંગ એરિયાના સાઈઝની વાત કરું તો 13x22 નો તમને અહીંયા લિવિંગ એરિયા જોવા મળે છે. રિયલી આમ તમને પણ વિચાર નહીં આવતો હોય, 13x22 નો લિવિંગ એરિયા જ્યાં તમે સરસ મજાનું સી શેપમાં પણ સિટિંગ કરી શકો છો. ટૂંકમાં આ ફ્લેટમાં છે ને દર્શક મિત્રો, ઘણા બધા ઓપ્શન આપવામાં આવેલા છે. આમ એલ શેપમાં સિટિંગ કરો તો સામેની બાજુ ટીવી યુનિટ આવી જશે, આમ એલ શેપમાં કરો તો આ બાજુ ટીવી યુનિટ આવી જશે, અને જો આખે આખું સી શેપમાં તમે અહીંયા તમારો સિટિંગ એરિયા ડિઝાઇન કરો તો આ વોલ ઉપર તમારું ટીવી યુનિટ આવી જશે. ફ્લેટમાં તમને આટલા બધા ઓપ્શન ક્યાં જોવા મળે? પ્લસમાં બધા જ ફ્લેટ ઈસ્ટ વેસ્ટ જ ઓપન જોવા મળશે. અને તમે આ વેસ્ટ સાઈડ જોઈ જ રહ્યા છો આપણે, તો વેસ્ટ સાઈડમાં હવા ઉજાસનું ધ્યાન રાખી ફૂલી ગ્લાસ ફ્રેન્ચ વિન્ડો વિથ બહુ મોટી સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવેલી છે. એક તો તમને નેચરલ લાઇટિંગ ને હવા ઉજાસ મળશે, પ્લસમાં આવતારીઓ બારે પ્લસમાં આવડી મોટી આખે આખી સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવેલી છે કે જ્યાં તમે આરામથી પ્લાન્ટેશન પણ કરી શકશો. અને સારી એવી અહીંયા જે ગ્રીલની વર્ક બાકી છે થોડુંક, આપણે એ આવી જશે, એટલે બહુ જ મસ્તીનો અહીંયાથી લુક જનરેટ થશે. અને તમે તમારા સાંજના સમયે અહીંયા બહાર ઊભા રહીને એરિયાનો પણ નજારો માણી શકશો. તો પહેલી વસ્તુ, તમે આવડો મોટો લિવિંગ એરિયા તો પહેલાં ક્યાંય જોયો જ નહીં હોય. હજી તો ઘણી બધી વસ્તુ બાકી છે કે જે મારે તમને બતાવવાની છે. લિવિંગ એરિયા આખે આખો આ બાજુ તમે સેપરેટેડ જોઈ શકો છો. ત્યારબાદ જે અત્યારે હું જે એરિયામાં ઊભો છું તે છે આપણો આજનો ડાઇનિંગ એરિયા. ઓકે, ડાઇનિંગ એરિયાના સ્પેસની વાત કરું તો 10x6.5 નો તમને અહીંયા ડાઇનિંગ એરિયા જોવા મળે છે. જોઈ લ્યો આખે આખું તમે અહીંયા સેન્ટરમાં દર્શક મિત્રો ડાઇનિંગ ટેબલ ડિઝાઇન કરશો એટલે તમારા ફ્લેટને પ્રીમિયમ લુક આપશે. અને આ પ્રાઇસમાં પ્રીમિયમ લુક બહુ રેર જોવા મળે છે. પ્લસમાં કિચનનો એક્સ્ટ્રા સામાન સ્ટોર કરવા માટે સ્ટોરરૂમ આપણે આવડો મોટો આપેલો છે, જે અહીંયા આપેલો છે. અને ડાઇનિંગ એરિયા માટે આપણે અલગથી આખે આખો વોશ એરિયા ડિઝાઇન કરવામાં આવેલો છે, જ્યાં વચ્ચે તમે વોશ બેસિન પ્લેસ જોઈ શકો છો અને આખે આખું ટાઇલ્સનું તમે અહીંયા ડિઝાઇનિંગ જોઈ શકો છો. તો આ છે કંઈક આપણો ડાઇનિંગ એરિયા અને વોશ એરિયાનો લુક. સેપરેટેડ વોશ એરિયા ડાઇનિંગ એરિયા માટે ફ્લેટમાં બહુ ઓછું જોવા મળે, પણ આપણા આ પ્રોજેક્ટમાં આપેલું છે. હવે ઘરનો મેઇન ભાગ છે જે છે આપણું કિચન. તો બસ તમે જોઈ જ રહ્યા છો મારી પાછળ આખે આખું કિચન. કિચનની પણ સાઈઝ તમારા માટે કહી દઉં, 14x8 નું સેપરેટેડ કિચન. લિવિંગ એરિયામાં બેઠા હશો તો પણ અહીંયા કાંઈ નહીં કોઈ જોઈ શકે, અને રૂમ પણ તણા, એટલે આખે આખું સેપરેટેડ આપેલું છે પ્રાઇવેસી સાથે. એલ શેપમાં તમને બ્લેક કલરનો ગ્રેનાઇટના પ્લેટફોર્મ જોવા મળી જશે, અહીંયા બધે ટાઇલ્સનું વર્ક જોવા મળી જશે. સામેની બાજુ સર્વિસ પ્લેટફોર્મ, વાત સાંભળજો મારી, આવડો મોટો સર્વિસ પ્લેટફોર્મ આપેલો છે, જે આમ જોયો તો ટેનામેન્ટમાં પણ તમને આવડી મોટી સાઈઝમાં સર્વિસ પ્લેટફોર્મ જોવા નથી મળતો. હાઈટ તો બહુ સારી જ છે, પણ કિચનની વિડ્થ પણ સારી છે કે 2 થી 3 લોકો આરામથી કિચનમાં પોતાનું વર્ક કરી શકે તો પણ એમને કોઈ ઇસ્યુ થશે નહીં. આ બાજુ ફ્રીજ માટેની જગ્યા આપેલી છે. સિંગલ ડોર, ડબલ ડોર કે પછી આમ ખુલતા જે ડબલ ડોર આવે ને મોટા મોટા ફ્રીજ, એ પણ આરામથી પ્લેસ થઈ જશે.
એટલે કિચન ની સ્પેસ પર તમે જોઈ શકો છો કે આવડું કિચન જ ક્યાંય ન જોવા મળે. ક્વાડ્સ ની સિંક સ્ટાન્ડર્ડ બધા ફિટિંગ જોવા મળી જશે. આરો માટેનો પોઈન્ટ આ એક વિશેષતા છે, હમણાં તમને બતાવું. ચીમની માટેના પોઈન્ટ ને બધા પોઈન્ટ આપેલા છે, ને સરસ મજાનું ટાઇલ્સ નો વર્ક. હજી અંદર આવતા રહ્યો, એક થી એક આપણે એમ ન કહેતા, એક થી એક આમ ખોલે રાખી એવી રીતના હું પણ તમારી સમક્ષ આ પ્રોજેક્ટની એક થી એક વિશેષતા મૂકવા જઈ રહ્યો છું. બરોબર, તો આ છે આપણો કિચન. પછીનો વોશ એરિયા, વોશિયા એરિયાની વાત કરું તો 6x8. તમે આજે વિશ્વાસ જ નહીં કરો કે નિખિલભાઈ આવડી મોટી સાઈઝમાં બધું આપેલું છે. 6x8 વોશ એરિયા ફ્લેટમાં બધા ફિટિંગ આપેલા છે, વોશિંગ મશીનના પોઈન્ટ્સને આપેલા છે, વાસણ કરવા માટે ને બીજા એક્સ્ટ્રા કામ કરવા માટે એક્સ્ટ્રા પ્લેટફોર્મ, એ પણ સિંક સાથે બધા ફિટિંગ સાથે. હવે જે મેં આરોનું તમને કીધું ને, તો આરોમાં તમારે આરો ફિટ અહીંયા કરાવવાનું રહેશે, પાણી તમારા રસોડામાં આવી જશે. કોઈ પણ જાતની ઓલું આપણે કહીને લપચપટ નહીં, એવી રીતનું આપણે અહીંયા મસ્ત મેકેનિઝમ ગોઠવવામાં આવેલું છે કે આરો ફિટ અહીંયા કરજો, પાણી આવી જશે. બાકી બધા પોઈન્ટ છે, વેન્ટિલેશન માટે વિન્ડો આપવામાં આવેલી છે. હવે મેઇન વાત બાકી છે કે તમે કહેતા હશો અહીંયા ડોર નથી, કે કઈ આ તમે આ રૂમ જોવો આમાં ડોર નથી, આ રૂમ જોવો આમાં ક્યાંય ડોર આપેલા નથી. તો શું નિખિલભાઈ ડોર નથી આપવાના? ના, એવી વસ્તુ નથી. ડોર પણ તમને મળી જશે. ખાસ તમારા માટે જ બોલી રહ્યો છું કે બધે ડોર લગાવવાના બાકી છે. આપણે આ સેમ્પલ ને ડિઝાઇન કરાવ્યો છે એટલે ડોર રાખવાનું રહી ગયું, પણ એ પણ તમને મળી જશે લોક સાથે. હવે આપણે બેડરૂમ તરફ આગળ વધીએ. પહેલાં નાનો બેડરૂમ બતાવી દઉં, જે તમારા લિવિંગ એરિયા કિચન એરિયાની આ બાજુ ડિઝાઇન કરવામાં આવેલો છે. નાનો એટલે કેટલો ગણતા છો? 10x10, 10x9? ના, આ બેડરૂમની સાઇઝ પણ હું તમારી જોડે શેર કરું. 12x10 નો સૌથી નાનો રૂમ છે, આનાથી તો બધા મોટા જ રહેવાના છે. તો આ છે તમારો 12x10 નો રૂમ. ચિલ્ડ્રન રૂમ તરીકે કે ગેસ્ટ રૂમ તરીકે ડિઝાઇન કરી શકો, એ રીતની વ્યવસ્થા આપવામાં આવેલી છે. સાઇઝ તમે જોઈ શકો છો પ્લસમાં. આ રૂમમાં પણ આવડી મોટી વિન્ડો. આ પ્રોજેક્ટનું હજી એક વિશેષતા ખોલું તમારી સામે, તો એ છે કે દરેક રૂમ રસોડું હોલમાં એવડી એવડી વિન્ડો આપેલી છે કે જે તમને ટેનામેન્ટમાં પણ જોવા નથી મળતી. પ્લસમાં બહારની બાજુમાં તમે જે જોઈ રહ્યા છો સ્ટેન્ડિંગ બાલ્કની, 2 ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કની તો આખા ફ્લેટમાં છે. ચારે સાઈડથી ઓપન રહેવાનો છે આપણો આજનો ફ્લેટ. પ્લસમાં અટેચ ટોયલેટ બાથરૂમ આવતા રહ્યો. ગેસ્ટ બેડરૂમમાં પણ આવડું મોટું અટેચ ટોયલેટ બાથરૂમ જે છે 4x7 અટેચ ટોયલેટ બાથરૂમ. સીલિંગ ઓપન છે, બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું આખું મેકેનિઝમ અહીંયા બેસાડવામાં આવ્યું છે, જે નોર્મલ નથી. આપણે જે પ્રીમિયમ પ્રોજેક્ટમાં હોય એ રીતનું તમને મેકેનિઝમ જોવા મળે છે. અને આ વેટ એરિયા, સોરી આ ડ્રાય એરિયા, આ બાજુ શાવર એરિયા, આ બાજુ વોશ એરિયા, ત્રણેય કમ અલગ અલગ આપવામાં આવ્યું છે. અને સરસ મજાની ટાઇલ્સનું વર્ક જોવા મળી જશે. તો આ તો હતો માત્ર ગેસ્ટ બેડરૂમ. હવે આજના આપણા બે માસ્ટર બેડરૂમ, જેમાંનો ફર્સ્ટ એક્ઝેક્ટ સામેની બાજુ ડિઝાઇન કરવામાં આવેલો છે. આની સાઇઝ કહી દઉં, 14x11ની સાઇઝનો આપણો આ રૂમ. એકવાર રૂમનો લુક જોઈ લ્યો દર્શક મિત્રો. પ્લસમાં કબોર્ડ એરિયા તમને આખો સેપરેટ મળે છે. હું ભરાઈ જાઉં અંદર, હું ભરાઈ જાઉં તો તમને આઈડિયો આવી જાય કે કેવડી જગ્યા છે, હાઈટ છે, વિથ છે, આખી આખા ચાલી શકો એટલી જગ્યા. બાકી રૂમની સ્પેસ તો એમને મળી. પ્લસમાં આ રૂમમાં પણ વિન્ડો તો છે મોટી, સાથે સાથે આખો ડોર જ્યાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જશે આખી આખી, જે તમે જોઈ જ રહ્યા છો કે આખી આખી આ બાલ્કની તમને અહીંયા સુધી કનેક્ટેડ છે. એલ શેપમાં આપણી આજની આ બાલ્કની તમને અહીંયા જોવા મળે છે. હવે હું અંદર આવતો રહું. એમાં શું છે, ગ્રીલ નથી નાખી દો, થોડીક બ્રિક લાગે છે, એટલે ગ્રીલ કે ટફન ગ્લાસ આવી જશે ને પછી વાંધો ન આવે. તમારા હાટું મારે બતાવી તો પડે આખી આખી. એટલે આ એલ શેપમાં બાલ્કની છે, તમે જોઈ શકો છો. હવે કહેશો કે આનું અટેચ ટોયલેટ બાથરૂમ ક્યાં? આ રહ્યું એકદમ અલગ પ્રાઇવેસી, એટલે રૂમમાં કોઈને ડિસ્ટર્બ ન થાય એવી રીતે સાઈડમાં સેમ સાઇઝ. શું કીધું મેં? 4x7 સેમ સાઇઝ બધા ફિટિંગ, ટાઇલ્સનું વર્ક અલગ આવી જશે. બાકી કંઈ વધારે મારે તમને સમજાવવું નથી. તમને ખબર જ હોય છે કે નિખિલભાઈ બતાવતા હોય ને, તમે અત્યારે ઘણા બધા જાણકાર થઈ ગયા છો પ્રોપર્ટી વિશે. બરોબર, હવે લાસ્ટ બેડરૂમ તરફ આગળ જઈએ, જે આ બાજુ ડિઝાઇન કરીને આપવામાં આવેલો છે. આવતા રહ્યો. આમ તમને ફીલ નહીં થતું હોય ને, વિડીયોમાં જોતા હશો કદાચ તમને કેટલો આઈડિયા એ મને નથી ખબર, પણ ફીલ નહીં થાય. તમે એકવાર રૂબરૂ વિઝિટ માટે આવશો ને કે આપણે એક ફ્લેટના રૂમ જોઈએ છીએ, ટેનામેન્ટની સાઇઝના રૂમ ફ્લેટમાં જોવા મળે છે. હવે આ રૂમની સાઇઝની વાત કરું તો આ પણ છે 14x11ની સાઇઝનો રૂમ દર્શક મિત્રો.
મેં કીધું તો એ રીતે આવડી મોટી વિન્ડો આ ફ્રન્ટ સાઈડમાં રૂમ હશે તો આમાં આવડી મોટી વિન્ડો આપવામાં આવેલી છે પ્લસમાં અહીંયા એક ગ્લાસ ડોર આવતા જ રહ્યો આજે તો આમ તમને જલસા કરાવી દેવા છે બરોબર પહેલી વસ્તુ તો આ ગ્લાસ વિન્ડો ખોલશો એટલે આવડી મોટી પ્રોચ તમને જોવા મળશે તમે જોઈ શકો છો આખી પ્રોચ ડિઝાઇન કરવામાં આવેલી છે 6.5x6 ની પ્રોચ પ્લસમાં આ બાજુ કનેક્ટેડ જ છે આખી આખી સ્ટેન્ડિંગ બાલ્કની જે મેં તમને કીધું હતું ને ચારેય સાઈડથી આપણો આજનો આ પ્રોજેક્ટ ઓપન જોવા મળે છે હજી પૂરું નથી થતું આ બાજુ સ્ટેન્ડિંગ બાલ્કની કન્ટિન્યુ થાય છે અહીંયા સુધીની એટલે કરવું એટલું પ્લાન્ટેશન કરી લ્યો કરવો એટલો હવા ઉજાસ મેળવી લો દર્શક મિત્રો બધી વસ્તુનું આપણે આ પ્રોજેક્ટમાં ધ્યાન રાખવામાં આવેલું છે અને પર્સનલી મારા ઓપિનિયનથી કહું છું કે જો તમે નાના મોવા જીવરાજ પાર્કે સ્પીડવેલ પાર્ટી પ્લોટની આજુબાજુમાં ફ્લેટ શોધતા હોય બજેટમાં આ સાઇટની ખાલી એકવાર વિઝિટ કરી જાઓ મારા કહેવાથી વિઝિટ કરી જાઓ હવે આવતા રહ્યો ધીસ ઇઝ અવર થર્ડ અટેચ ટોયલેટ બાથરૂમ એટલે આ આપણું ત્રીજું કોમન અટેચ ટોયલેટ બાથરૂમ છે જેમાં પણ તમને સ્ટાન્ડર્ડ બધા ફિટિંગ જોવા મળી જશે સાઇઝ મેં કીધી એ પ્રમાણે સેમ જ રહેવાની છે દર્શક મિત્રો બસ તો હવે આનાથી વિશેષ તો તમારે શું જોશે 3BHK એક એક વસ્તુનું સારી રીતે ધ્યાન રાખવામાં આવેલું છે હવે તમારે ખાલી જાણવાની ઈચ્છા હશે કે બજેટ શું છે પણ એ પહેલા પ્રોજેક્ટ વિશેની થોડીક માહિતી મારે તમને આપવી છે કે પ્રોજેક્ટ કઈ રીતે છે કેટલા ફ્લેટ છે કેટલા માળ છે અને ક્યાં લોકેટેડ છે તો એ માહિતી પણ તમારી જોડે શેર કરી દઉં ઓકે દર્શક મિત્રો તો તમને અહીંયાથી આપણા બિલ્ડિંગનું એલિવેશન તો દેખાતું જ હશે અંડર કન્સ્ટ્રક્શન નથી રેડી પોઝેશન જ છે થોડું ઘણું જ વર્ક બાકી છે આઈ થિંક 90% વર્ક આપણું પતી ગયું છે 5 માળનું આપણું બિલ્ડિંગ છે તમે જોઈ શકો છો માત્ર ને માત્ર 10 જ ફ્લેટ આવેલા છે એટલે કે 1 માળે 2 ફ્લેટ દરેક ફ્લોર ઉપર આપણે લિફ્ટની પણ વ્યવસ્થા છે એક વ્યવસ્થિત ઓટોડોર લિફ્ટ પણ તમને જોવા મળી જશે 1393 કાર્પેટના માત્ર 10 જ ફ્લેટ ગેટ પેક આપણી આખી સોસાયટી વ્યવસ્થિત થઈ જશે પાર્કિંગની સુવિધા પણ આપણે નીચે જ આપવામાં આવેલી છે તો આ હતી કંઈક આપણી પ્રોજેક્ટ વિશેની માહિતી એકદમ લો રાઇઝ બિલ્ડિંગમાં આપણો આજનો આ ફ્લેટ સિચ્યુએટ તો બીજી માહિતી થોડીક પાર્કિંગમાં આવીને પણ તમને આપી દઉં ચાલો તો બસ દર્શક મિત્રો 90% જેવું કામ પણ પતી ગયું છે એટલે જ આપણે આ પ્રોજેક્ટ હવે લઈ આવ્યા છીએ કારણ કે તમારા સુધી હવે માહિતી પહોંચાડી તો અમે તમને કંઈક સારું દેખાડી પણ શકી અને તમે સાઇટ વિઝિટ કરો તો અમે તમને આખી સાઇટ પણ બતાવી શકી પાર્કિંગમાં આવતા રહ્યો તો પહેલી વસ્તુ તો આપણે આખી આખું ફ્રન્ટ સાઇડ ઓપન જ આપવામાં આવેલો છે એટલે આખી આખો તમને પહેલી વાર આવડો મોટો ફ્રન્ટ સાથેનો ફ્લેટ જોવા મળશે અત્યારે કદાચ અહીંયા સાઇટ ઓફિસ છે પણ એ વહી જશે ત્યારે તમને વધુ આઈડિયો આવશે આ છે આપણો આખે આખો પાર્કિંગ યુનિટ તમે જોઈ શકો છો 10 જ ફ્લેટ માટે આ બાજુ પણ પાર્કિંગ છે અહીંયા ઉતાર્યું અને પાછળની બાજુ એટલે આ બાજુ પણ પાર્કિંગ ડિઝાઇન કરવામાં આવેલું છે એટલે તમને એમાં પણ કોઈ જાજો પ્રશ્ન રહેશે નહીં કે તમારે આરામથી તમારી કાર પાર્ક અને તમારા સ્કૂટર પાર્ક થઈ જશે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ પ્રોજેક્ટનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે જે બીજા બધા ફ્લેટમાં તમને તમારા ઉપરના વોટર ટેન્કમાંથી જે તમારી પાણીની લાઈન હોય એ બધાની જોઈન્ટ આવતી હોય છે પરંતુ આપણા આજના આ પ્રોજેક્ટમાં હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણા આજના આ પ્રોજેક્ટમાં દરેક ફ્લેટ માટે પાણીની લાઈન અલગથી આપવામાં આવેલી છે તમે કદાચ આને જોશો તો તમને વધુ આઈડિયો આવી જશે કે આ રીતે અલગ અલગ પોતાની સેપરેટેડ લાઈન જોવા મળશે કે જેથી તમને પાણીનો ફોર્સ ને બધું જે બધાને મળે છે એવી જ રીતના મળી શકે છે તો દર્શક મિત્રો આ હતો આપણો આજનો પ્રોજેક્ટ જો તમે આ પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટેડ હોય અને આ બજેટમાં તો કે કેટલા બજેટમાં બજેટ જાણવા માટે નીચે નંબર આપેલો છે જરૂરથી જરૂર અમારો કોન્ટેક્ટ કરો અને એકવાર જરૂરથી જરૂર સાઇટ વિઝિટ કરો તમને એક અંદાજો આપી દઉં છું કે જો તમે 60 થી 70ની વચ્ચે આ એરિયામાં પ્રોજેક્ટ ગોતતા હોય આ લેવલનો ફ્લેટ ગોતતા હોય તો એકવાર જરૂરથી જરૂર આ સાઇટને વિઝિટ કરો બેસ્ટ ડીલ સાથે તમને બેસ્ટ પ્રોપર્ટી અપાવવાની જવાબદારી મારી રહેશે તો બસ બીજું તમારે શું જોઈએ છે સ્ક્રીન ઉપર આપેલો છે નંબર અમારો કોન્ટેક્ટ કરો આપણે મળીશું આપણા નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો હું તમારા માટે આવા નવા બધા જ વિડીયો પ્રોપર્ટીના લાવીશ ત્યાં સુધી જય હિન્દ